નમસ્કાર મિત્રો હું અજય ગોકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના માટે નેક્સ્ટ પીઆઈ અને એસટીઆઈ માટેની સિરીઝ લઈને આવી ગયો છું આની અંદર આપણે ઇતિહાસના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અગત્યના પૂછાયેલા અને લેટેસ્ટમાં જ પૂછાયેલા એવું નહીં કે બે હજાર છ સાતમાં પૂછાયેલા પણ લેટેસ્ટમાં પૂછાયેલા અઘરા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર એક તો મિત્રો ક્વેશ્ચન નંબર એક આવેલો છે કે ગુજરાતનો છેલ્લો મુઘલ સુબો કોણ હતો તો મિત્રો આમાં એ બહુ યાદ રાખવા જેવું છે મુઘલ મુઘલ ખાસ ખબર હોવી જોઈએ કે ગુજરાતનો છેલ્લો મુઘલ સુબો કોણ હતો ઓપ્શન જોઈએ નસર ખાન કુલુબ ખાન અલબ ખાન કે મોમીન ખાન તો મિત્રો જવાબ આવશે મોમીન ખાન છે એ મુઘલ સામ્રાજ્યનો ગુજરાત પર મૂકવામાં આવેલો છેલ્લો સુબો હતો સામ્રાજ્ય કયું મુઘલ સામ્રાજ્ય બરોબર અકબરવાળું પછી હવે ઓપ્શન ઉપર થોડું સૌ છે કે નસરત ખાન અને ઉલુક ખાન તો મિત્રો આ તો અલાઉદ્દીન ખલજીએ મોકલેલા બે વ્યક્તિઓ હતા કે જેને ગુજરાત પર કર્ણદેવ વાઘેલાના સમયમાં આક્રમણ કર્યું હતું આ નસરત ખાન અને ઉલક ખાન પછી અલાઉદ્દીન ખલજી આક્રમણ કરે છે ત્યારે અલાઉદ્દીન ખલજીના બનેવી હોય છે અલક ખાન એને પ્રથમ ગુજરાતના સુબા બનાવે છે એ યાદ રાખવાનું છે પણ એ મુઘલ સામ્રાજ્યના નહોતા બરાબર એ દિલ્હી સલ્તનતનો હતો અલાઉદ્દીન ખલજી છે એ એના બનેવી અલ્લબ ખાનને ગુજરાતની અંદર સુબા તરીકે પ્રથમ નિમણૂંક કરે છે અને નસરત ખાન અને ઉલ્લુક ખાન એને ચડાઈ કરવા મોકલેલા બે વ્યક્તિઓ હતા એ યાદ રાખવાનું છે આ બે વ્યક્તિઓ હતા આ બે કોઈ સુબા હતા નહીં પણ આ અલ્લબ ખાન છે એનો બનેવી હતો અને એને બનાવીને સુબા તરીકે મોકલે છે અને મુઘલ સામ્રાજ્યનો ગુજરાતનો છેલ્લો સુબો હતો આ મોમીન ખાન યાદ રાખવા જેવું જોઈએ પછી આગળ બેલી વિસ્તારને ખાલી જગ્યાની સાઈટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ વિસ્તારનું નામ છે બરાબર અને મિત્રો આ વિસ્તારનું નામ છે ને કચ્છમાં આવેલું છે એટલે કચ્છ સિવાયના જેટલા ઓપ્શન હોય એ પહેલાં તો નીકળી જશે ઓપ્શનમાં જોઈએ પબુમઠ ધોળાવીરા લોથલ અને સુરકોટડા હવે મિત્રો એક લોથલ છે ને એ જ કચ્છની બહારનું છે બાકી બધા કચ્છના જ છે તો મિત્રો પેલા આપણો સાચો જવાબ આવશે ધોળાવીરા બરાબર ધોળાવીરા છે એને બેલી વિસ્તાર બેલી વિસ્તાર જે આવેલો છે એ જ વિસ્તારને ધોળાવીરાની સાઈડ તરીકે ઓળખવામાં આવે છે ધોળાવીરાની વાત કરીએ તો એક મિત્રો દશકસરનું સાઇન બોર્ડ મળેલું છે રવિન્દ્ર બિસ્ટ દ્વારા તેનું સંશોધન કરવામાં આવ્યું હતું ધોળાવીરાની વાત કરવામાં આવે તો ત્રિસ્તરીય સીટાડેલ ત્રિસ્તરીય સીટાડેલ અહીંયા ખાસ કરીને બધે જેટલા પણ નગરો હતા એની અંદર દ્વિસ્તરીય એટલે કે બે સ્તરવાળું નગર વ્યવસ્થા હતી જ્યારે ધોળાવીરાની અંદર ત્રણ નગરવાળી વ્યવસ્થા જોવા મળે છે અને પાણીના ગાળણની વ્યવસ્થા છે એ પણ ધોળાવીરાની અંદર ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે અને એ સિવાયની વાત કરીએ તો આ પબુમઠ અને સુરકોટડા પબુમઠ અને સુરકોટડા છે મિત્રો એ પણ ધોળાવીરામાં જ આવેલા છે સુરકોટડાથી આપણે ઘોડાના અવશેષો મળી આવ્યા હતા એ પણ યાદ રાખવાનું છે લોથલ અને સુરકોટડા એક સમયે બંદર હતા લોથલ અને છે તે સમયે બંદર હતા એ યાદ રાખવાનું છે લોથલ તો આપણે યાદ જ હશે લોથલ ક્યાં આવેલું છે તો કે ભાઈ અમદાવાદમાં આવેલું છે છે તાલુકામાં આવે યાદ રાખવાનું છે લોથલ વિશે બહુ ઊંડું પડવાનું નથી પણ ત્યાં મણકા બનાવવાના કારખાના હતા બરોબર જોઈએ પછી આગળ કારણ કે વધુ ચર્ચા પછી આપણે કરીએ તો વિડીયો લાંબો થઈ જતો હોય છે જોઈએ પછી આગળ નીચેનામાંથી કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર પાસે નદી પર બંધ બંધાવ્યો હતો રાધાગુપ્ત વિષ્ણુગુપ્ત ઉપગુપ્ત કે પુષ્યગુપ્ત તો મિત્રો એ તો આપણે ખબર જ છે કે આપણો જાણીતો જ વ્યક્તિ છે પુષ્યગુપ્ત એ જોવા બિલકુલ સાચો છે પણ આ પ્રશ્ન લેવાનું કારણ એ હતું કે એને લખ્યું છે પશ્ચિમ ભારતમાં એટલે એમ કહી શકાય કે પશ્ચિમ ભારતમાં આ બંધ હતો અને ઓવરઓલ એમ પણ કહેવામાં આવે છે કે ભારતની અંદર આ પહેલો બાંધ જ બંધાવવામાં આવ્યો હતો સુદર્શન તળાવની નજીક આવેલું છે દામોદર કુંડની નજીક આવેલું છે એટલે આવો પ્રશ્ન પણ એ લોકો પૂછે તો પણ આપને ખબર હોવી જોઈએ જોયા પછી આગળ ઓપ્શન કઈ રીતે આપેલા છે તો કે ભાઈ ગિરનાર પર બંધ બંધાવ્યો એ બંધાવનાર હતો પુષ્યગુપ્ત અને પછી તો આપને ખબર છે પુષ્યગુપ્ત પછી યવનરાજ તુષાસ્પ આવે છે બરાબર એ પ્રશ્ન પણ આ પરીક્ષાની અંદર પૂછાયેલો હતો યવન યવનરાજ તુષાષ્પ એમાં નહેરો બંધાવી હતી એટલે આવું બધું મૂળ આવતું હોય છે પછી ચક્રપાલિત આવે છે એનું એનું સારામાં સારી રીતે એની રચના કરાવે છે વિષ્ણુનું મંદિર બનાવરાવે છે એટલે આવું બધું આવતું હોય છે બરાબર પછી રુદ્રધામાનો શુબો હોય છે એ પણ એને સમારકામ કરાવે છે પહેલાં કરતાં સારું બનાવે છે એટલે આવું બધું પૂછાતું હોય છે જોઈએ પણ આપણે મેઇન કોન્સેપ્ટ ઉપર આવી જાય કે ઓપ્શનની વાત કરતા તો આપણે રાધાગુપ્ત ઓપ્શનમાં રાધાગુપ્ત આપેલા છે તો મિત્રો આ રાધાગુપ્ત એ હતા કે જેને સમ્રાટ અશોકને ગાદી મેળવવામાં મદદ કરી હતી ઇતિહાસ એમ કહે છે કે સમ્રાટ અશોકે પોતાના સો ભાઈઓને મારી અને ગાદી મેળવી હતી ઇતિહાસ એમ કહે છે બરાબર હવે સો ભાઈઓ કઈ રીતે કેમ હોય એ તો આપણને કઈ ખબર નથી પણ પોતાના સો ભાઈઓને મારી અશોકે આ ગાદી મેળવી હતી અને હું નથી કહેતો કે કોઈ બુક બીજી નથી ઓથેન્ટિક સોર્સ જીસીઆરટી ની બુક માં આ વાત કીધેલી છે બરાબર એટલે આ રાધાગુપ્ત છે એ સમ્રાટ અશોકને ગાદી મેળવવામાં મદદ કરનાર વ્યક્તિ હતા પછી આવે છે વિષ્ણુગુપ્ત વિષ્ણુગુપ્ત એટલે કે કૌટિલ્ય કૌટિલ્ય એટલે કે ચાણક્ય અને ચાણક્યની વાત કરવામાં આવે તો ચંદ્રગુપ્ત મૌર્ય ને રાજગાદી મેળવવામાં મદદ કરનાર વ્યક્તિ હતા આ કૌટિલ્ય એને એક ચાણક્ય જે લખેલ અગત્યનો વહીવટી વિજ્ઞાન પુસ્તક છે જે બહુ પ્રખ્યાત છે અર્થશાસ્ત્ર અને પ્રશ્ન મિત્રો એવો પૂછાય કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે તો મિત્રો યાદ રાખજો અર્થશાસ્ત્રના પિતા છે એડમ સ્મિથ બરાબર ઓપ્શનમાં કૌટિલ્ય પણ આપેલું હશે લખવાનું નથી અર્થશાસ્ત્રના પિતા છે એડમ સ્મિથ યાદ રાખજો ભૂલ ન કરતા પછી આપેલો છે ઉપગુપ્ત ઓપ્શનમાં તો ઉપગુપ્ત છે એ સમ્રાટ જે અશોક થઈ ગયા બરાબર એના ગુરુ હતા આ ઉપગુપ્ત છે એ સમ્રાટ અશોકના ગુરુ હતા એને આ ઉપગુપ્તને પોતાના ગુરુ બનાવ્યા હતા અને બાળબોદ્ધ ભિક્ષુક નિગ્રો થતા એની પાસેથી તેને દીક્ષા લીધી હતી પણ ગુરુ કોણ હતા આ ઉપગુપ્ત બરાબર કારણ કે એને ઈસવીસન પૂર્વે બસો એકસાઠમાં કલિંગનું યુદ્ધ કર્યું પછી એને એ વાત ફીલ થઈ કે ભાઈ આ મેં બહુ ખોટું કર્યું માત્ર ને માત્ર મારી જરૂરિયાતને પૂરી કરવા માટે જ મેં આટલા બધા લોકોનું હનન કરી નાખ્યું અને પછી એ પોતાનો મંતવ્ય બદલે છે અને બુદ્ધ ધર્મને અપનાવે છે બરાબર અને પછી બૌદ્ધનું અનુસરણ કરવા માંડે છે અને પછી અહિંસક બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ઉપગુપ્તને છે પોતાના ગુરુ બનાવે છે અને બાળ બૌદ્ધ ભિક્ષુક નિગ્રંથ પાસેથી તે લે છે એટલે જોઈએ પછીનો પ્રશ્ન પછીનો મિત્રો આપેલો છે કઈ જોડ સાચી છે આપેલો છે કુંતાસી તો કે સૌથી વધુ વસ્તી વાળું સ્થળ હડપ્પાનું તો મિત્રો હા એકદમ સાચું છે લોથલ વ્યાપાર માટે જાણીએ તો આ એ પણ સાચું છે અને નેસડી પશુપાલન સ્થળ છે તો આપણે નથી કહેતા નેસડો નેહડો આપણે એવો શબ્દ બોલીએ છીએ નેહડો એટલે પશુકાન પશુપાલન માટેનું મથક છે એના ઉપરથી જ નામ પડેલું છે તો ત્રણે ત્રણ મિત્રો સાચા છે તો ઓપ્શન જોઈએ માત્ર એક સાચું એક અને બે સાચું બે અને ત્રણ સાચું કે બધા સાચા તો મિત્રો જવાબ આવશે બધા સાચા યાદ રાખજો થોડુંક નવું છે લોથલ તો મિત્રો તમને આવડી જ જાતું હશે લોથલમાં કંઈ નવું નથી જો કંઈ ન સમજ આવે તો એક વસ્તુ જોવાની કે ભાઈ લોથલ તો સાચું છે હા તો બીજો ઓપ્શન ન હોય એ ઓપ્શન બધા નીકળી જાય તો એક ઓપ્શન તો એમનામ એલિમિનેટ થઈ ગયો પછી ટીક કરવાનું પછી એમ નામ રે એટલે આવી રીતે ક્યારેક ઓપ્શન એલિમિનેટ કરીને પણ તમે તમારો જવાબ મેળવી શકતા હોય તો આનો જવાબ આવશે બધા સાચા છે જોઈએ પછીનો પ્રશ્ન ગુજરાતમાં ચાર કોંગ્રેસ અધિવેશનની જોડ ખોટી છે એટલે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે એ ગોતવાનું છે તો કે ભાઈ ઓગણીસો બેનું અધિવેશન છે એ અમદાવાદમાં થયું હતું તો હા બિલકુલ સાચી વાત છે અમદાવાદમાં થયું હતું સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં થયું હતું પછી ઓગણીસો ને સાતનું અધિવેશન સુરતમાં થયું હતું હા તો એ પણ બિલકુલ સાચું છે ઓગણીસો સાત સુરત ખાતેનું અધિવેશન રાસ બિહારી ઘોષની અધ્યક્ષતામાં થયું હતું ઓગણીસો ને એકવીસનું અધિવેશન છે એ સુરત ખાતે થયું હતું તો મિત્રો આ ખોટું છે ઓગણીસો ને એકવીસનું અધિવેશન અમદાવાદ ખાતે હકીમ અઝમલ ખાની અધ્યક્ષતામાં થયું હતું એટલે આપણો જવાબ આવી જશે આ ત્રીજો છે ઈ અને છેલ્લું આપેલું છે ઓગણીસો આડત્રીસનું અધિવેશન હરિપુરા સુરત ખાતે થયું હતું અને એના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ એટલે આપણો જવાબ આવ્યો છે આ ત્રીજો ઓગણીસો એકવીસમાં હકીમ અઝમલ ખા તેના અધ્યક્ષ અને અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ પછી આગળ ફતેખા વિશે કઈ બાબત ખોટી છે મિત્રો ફતેખા કયો એટલે કે નસરૂદીન મહેમૂદ શાહ કયો કે મોહમ્મદ શો બેગડો કયો જે કાંઈ પણ કયો યા ફતેહાં જ છે નસરૂદ્દીન મહેમૂદ શાહ કે મોહમ્મદ સો બેગડો જે કયો યા ફતેખાજ છે વાત્રક નદીને કિનારે મહેમદાબાદની સ્થાપના કરી હતી મિત્રો એ તો બધાને ખબર જ છે મહેમદાબાદમાં એને વાત્રક ને કિનારે મહેમદાબાદની રચના કરી હતી અને આપણે ત્યાં ભમ્મરિયો કુવો આવેલો છે ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે અને ચાંદો સૂરજ મહેલ પણ ત્યાં આવેલા છે એ પણ આપણે ઘણીવાર પૂછાયેલા છે એટલે સાચું છે તેને દ્વારકા પર વિજય મેળવ્યો હતો તો મિત્રો એ બિલકુલ સાચું છે તેને દ્વારકા પર વિજય મેળવી અને દ્વારકાનું નામ પણ બદલું હતું અને એનું નામ રાખ્યું હતું મુસ્તુફા નગર મુસ્તુફા નગર જુનાગઢનું રાખ્યું હતું મુસ્તુફાબાદ પણ દ્વારકાનું રાખ્યું હતું મુસ્તુફા નગર એટલે એ પણ સાચું છે સરખેજમાં રોજાઓનું નિર્માણ કરાવ્યું હતું હા તો એ પણ સાચું છે અને તેની રાજધાની મહેમદાબાદ રાખી હતી આપને એમ થાય કે હા ઉપર મહેમદાબાદ એને વસાવ્યું તો એની રાજધાની એ જ રાખી હોય એટલે એમ થાય કે ડી તો સાચો જાય છે તો નહીં મિત્રો ડી ખોટું છે મોહમ્મદ શાહ બેગડાએ પોતાની રાજધાની છે એ ઋતુ પ્રમાણે ફેરવતો હતો તો ઋતુ પ્રમાણે ફેરવતો તો કઈ રીતે તો કે ભાઈ શિયાળાથી ચાલુ કરતો તો શિયાળામાં એની રાજધાની હતી ગઢ જૂનો અને જૂનો દાતાર એટલે કે જૂનાગઢમાં તે રાજધાની રાખતો હતો ઉનાળાની વાત કરવામાં આવે તો ઉનાળામાં અમદાવાદમાં રાજધાની રાખતો હતો અને ચોમાસાની વાત કરવામાં આવે તો ચાંપાનેર એર ખાતે એની રાજધાની રાખતો હતો મુખ્ય રાજધાનીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હતી પણ એ ઋતુ પ્રમાણે આવી રીતે રાજધાની રાખતો હતો અને એકવાર પૂછાયેલો છે કઈ ઋતુ અને ઋતુ સામે કઈ કઈ જગ્યાએ રાજધાની રાખતો એટલે આવી રીતે યાદ રાખવાનું છે શિયાળામાં જૂનાગઢ ઉનાળામાં અમદાવાદ અને ચોમાસામાં ચાપાને ચોમાસાનો ચ ચાપાને નહીં ચ યાદ આવી જાય એટલે ખબર પડી જાય ચાલો જોઈએ એના પછીનો ક્વેશ્ચન ગુજરાતના કયા શિલાલેખમાં વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવેલ છે ઓપ્શન જોઈએ મિત્રો સિદ્ધરાજનો શિલાલેખ અશોકનો શિલાલેખ રુદ્રધામાનો શિલાલેખ સ્કંદગુપ્તનો શિલાલેખ ઓપ્શન મિત્રો માત્ર એક સાચું છે માત્ર બી સાચું છે સોરી માત્ર ત્રણ સાચા છે કે માત્ર બીજું ત્રીજો અને ચોથું સાચું છે કે આપેલ તમામ સાચા છે હવે મિત્રો જે લોકો જોવાવાળા છે મેં આન્સર ટીક કરેલો છે એટલે વાત અલગ છે નકર નવો પ્રશ્ન તમારી સામે આવે એટલે આપણા મગજમાં એક આપણે કેમ વિચારીએ એ બાબતથી વિચારીનું કહું છું કે ભાઈ આ ત્રણેય વિશે તો આપને ખબર છે આને તો ક્યાંય આવું કીધેલું નથી પણ આ એક વ્યક્તિ નવો છે તો કદાચ આપણો જવાબ એ આવી શકે અને એ લોકો જો માત્ર એક સાચું આપેલું પણ છે એટલે આપણે વિચાર એવો આવશે કે કા એક સાચું આવશે અને કા ત્રણેયના શિલાલેખમાં હોય આપણે વિચારીને વિચારી હોય એટલે કા આપણે જવાબ એ લખીએ અને કા સી લખીએ પણ મિત્રો જવાબ હકીકતે આવે છે છે આવું બને આપણે બધા શોર્ટકટ વિચારવાનો પ્રયત્ન કરીએ જ છીએ બરાબર ઇવન તો નવો પ્રશ્ન હોય તો હું પણ આવું ભેગ કરતો હોય બરાબર એટલે પણ આવું કરવાનું પણ થોડુંક વિચારીને કરવાનું બરાબર જેથી માર્ક્સ ન જાય તો મિત્રો આપણો સાચો જવાબ આવશે કે માત્ર ત્રણ છે એ સાચું છે માત્ર ત્રણ એટલે કે રુદ્રદામાનો જે શિલાલેખ છે એની અંદર વાપીને પાણીની ટાંકી તરીકે ઓળખાવ્યું છે હવે પ્રશ્ન ઊંધો ફેરવીને પૂછે કે રુદ્રદામાના શિલાલેખમાં કયા સ્થળને પાણીની ટાંકી તરીકે ઓળખાવ્યું છે તો વાપીને બરાબર એટલે આવી રીતે ફેરવી ફેરવીને એ લોકો પૂછે બાકી તો બીજો કોઈ સ્કોપ હોતો નથી જોઈએ પછી આગળ કણકોથ કિલ્લાનું સૂર્યમંદિર ખાલી જગ્યાના સમયમાં બંધાયું હતું સોલંકી વાઘેલા ચાવડા કે મેત્રક તો મિત્રો યાદ રાખજો તો વાઘેલા વંશજોની અંદર આ કણકોથ કિલ્લાનું સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું વાઘેલા વંશના સ્થાપક કોણ હતા તો મિત્રો વાઘેલા વંશના સ્થાપક ઓમ જૂનું પુરાણું જોઈએ તો મિત્રો પહેલાં તો વાઘેલા વંશ છે એમાં મુખ્યત્વે આવી રીતે બે ભાગ પડતા હતા તો એવો પ્રશ્ન પૂછાય કે વાઘેલા વંશની રાજધાની કઈ હતી તો વાઘેલા વંશની રાજધાની હતી ધોળકા બરાબર અને એમ પૂછાય કે વિશલદેવ વાઘેલાના સમયથી ચાલુ થયું તો પાટણ પરનું સામ્રાજ્ય તો પાટણ હતી બાકી એમ નામ પૂછાય કે વાઘેલા વંશજોની રાજધાની કઈ હતી તો ધોળકા હતી લવણ પ્રસાદે ધોળકા વસાવી અને એ ધોળકાને પોતાની રાજધાની બનાવી હતી લવણ પ્રસાદ છે એ વાઘેલા વંશના હતા વાઘેલા વંશના હતા યાદ રાખવાનું છે અને પાટણમાં વિશલદેવ છે એ વાઘેલા વંશની સ્થાપના કરે છે અને છેલ્લા આપણે કર્ણદેવ બીજા ગયો કે કર્ણદેવ વાઘેલા ગયો જેને આપણે ઘેલો કહીએ છીએ એ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા સોલંકી વંશની વાત કરવામાં આવે તો મૂળરાજ સોલંકી દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી સોલંકી વંશની અને છેલ્લો હતા ત્રિભુવન પાળ બરાબર ત્રિભુવન પાળ છે એ મુઘલ સોરી આપણે જે સોલંકી વંશ હતો એના છેલ્લો રાજા હતો પેલો મૂળરાજ અને છેલ્લો ત્રિભુવન પાળ આમ જોઈએ તો મિત્રો એકવાર પ્રશ્ન એવો પૂછાયેલો છે કે નીચેનામાંથી કયા સોલંકી કાળના રાજાના સમયમાં સોલંકી કાળની પડતીની શરૂઆત થઈ ગઈ હતી તો મિત્રો યાદ રાખજો ભીમદેવ બીજાના સમયમાં સોલંકી કાળની પડતીની શરૂઆત થઈ ગઈ હતી ભીમદેવ બીજાના સમયમાં હવે પછી આપેલું છે ચાવડા વંશ તો મિત્રો ચાવડા વંશની વાત કરવામાં આવે તો ચાવડા વંશના મૂળ સ્થાપક છે એની રાજધાની હતી પંચાસર આ પ્રશ્ન પેલો પૂછાય કે ચાવડા વંશની રાજધાની કઈ હતી તો પંચાસર હતી કારણ કે જય શિખરી એટલે કે વનરાજસિંહ ચાવડાના પિતાનું રાજ્ય સામ્રાજ્ય ક્યાં હતું પંચાસરમાં અને પછી જો એમ પૂછાય કે વનરાજ ચાવડા દ્વારા સ્થપાયેલ ચાવડા વંશની રાજધાની કઈ હતી તો પાટણ આવશે તો પાટણ લખવાનું છે એટલે એનો સ્થાપક હતો વનરાજસિંહ ચાવડા તો છેલ્લો કોણ હતો તો કે સામંતસિંહ સામંતસિંહ હતો એ છેલ્લો શાસક હતો ચાવડા વંશનો મેત્રકોની વાત કરવામાં આવે તો સેવવાદ એટલે કે સેવ ધર્મને અનુસરનારા આ મેત્રક શાસકો સેનાપતિ ભટ્ટાર કે મિત્રકો મેત્રક વંશના સ્થાપક હતો અને મૈત્રક વંશની સ્થાપના કરનારા ભટ્ટારક હતો અને છેલ્લો હતો શીલાદિત્ય સાતમો શીલાદિત્ય સાતમો મૈત્રક વંશ નો છેલ્લો શાસક બને છે જોઈએ પછી આગળ કુમાર વડનગર પ્રશસ્તી ખાલી જગ્યા માંથી મળી આવે છે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા કે જૈન તીર્થંકર તો મિત્રો આપને એમ જ થાય કે હા બરોબર છે કુમારપાડા જૈન ધર્મ સ્વીકાર્યો હતો તો જૈન તીર્થંકારો જ આવતું હોય કારણ કે આ બધા આવી રીતે છે ને આ અલગ છે તો મિત્રો એ તમારું ખોટું પડે હવે અલગનો લોજિક કોઈ ચાલતો નથી યાદ રાખજો એ લોકો એટલે કે સોલંકી વંશના જે લોકો હતા એ મૂળ શેવધર્મી હતા બરાબર એટલે જવાબ આવશે ભગવાન શિવ શૈવધર્મીય હતા એનું શ્રેષ્ઠ ઉદાહરણ મોહમ્મદ ગજની જ્યારે સોમનાથ પર આક્રમણ કરે છે ત્યારે ફરીથી એનું નિર્માણ કરાવે છે બરાબર એટલે આપને એવી રીતે ખબર પડી જાય પછી કુમારપાળ છે એ પણ એનું નિર્માણ કરાવે છે કુમારપાળ છે એ પણ ફરીથી એનું રિનોવેશન કરાવે છે આપણે જેને સમારકામ કહીએ છીએ તો કુમારપાડે પણ યાદ રાખજો એ સોમનાથ મંદિરનું સમારકામ કરાવેલું છે અને કુમારપાડની જે વડનગર પ્રશિસ્તી છે બરાબર એ ભગવાન શિવમાંથી મળી આવે છે એટલે કે એને જે કાંઈ પણ પ્રશસ્તિ લખાવી છે એ ભગવાન શિવ વિશે એટલે કે સેવવાદ વિશે લખાવેલી છે જોઈએ પછીનો પ્રશ્ન ગુજરાતના કયા રજવાડાને અપુત્ર જાહેર કરી ખાલસા નીતિ હેઠળ ખાલસા કરાયું હતું તો પેલો તો પ્રશ્ન એવો હતો સાહેબ ગુજરાતમાં ખાલસા નીતિ હતી અને ગુજરાતના કોઈ રજવાડાને આવી રીતે ખાલસા કર્યું હતું હા એવું જાહેર કરવામાં આવ્યું કે જે રાજા હતો સુરતનો જવાબ આપણો આવશે પહેલાં તો સુરત તો સુરતનો જે રાજા હતો એ સુરતના રાજા અપુત્ર અવસાન પામે છે હવે અપુત્ર અવસાન પામી જાય એટલે પછી અંગ્રેજો છે બરાબર ખાલસા નીતિ અંગ્રેજોની હતી તો અંગ્રેજો છે એમાં ખાસ લોટ ડેલાવશે તો લોડ ડેલાઉસિયાનો જનક કહેવામાં આવે છે તો એ અંગ્રેજોએ એવો પ્લાન અપનાવેલો કે જ્યારે કોઈ રજવાડાને કોઈ પુત્ર ન હોય એટલે કોઈ વારસદાર ન હોય તો એને આપણે આપણા સામ્રાજ્યની અંદર ભેળી દેવાનું અને એ સુરત સામ્રાજ્ય છે એ અંગ્રેજો પોતાની અંદર ભેળવી દે છે અને ખાલસા કરવાનું બહાનું શું હતું તો કે અપુત્ર એટલે કે કોઈ એનો પુત્ર નહોતો એટલે એના વંશજો નહોતા એટલે અંગ્રેજોએ એ રજવાડું પોતાના હસ્તક કરી લીધું હતું એટલે જવાબ આવશે સુરત અને આ પ્રશ્ન છે મિત્રો મોસ્ટ ટાઈમ બી બની શકે પછી પાલનપુરની વાત કરવામાં આવે તો આપણે સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે ફૂલોનું શહેર કે સુગંધીઓનું શહેર તરીકે ઓળખવામાં આવે છે ખંભાતની વાત કરવામાં આવે તો સ્પેશિયલી હલવો સૂતરફેણી અને તાળા માટે પ્રખ્યાત છે હલવો સૂતરફેણી અને તાળા માટે મુખ્યત્વે પ્રખ્યાત છે ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલી નદીને કિનારે અને આ ગોંડલના જ રાજા હતા બરાબર આપણે તે ચાલો મિત્રો આ પ્રશ્ન તમને પૂછ્યો તમારે મને જવાબ દેવાનો છે કે ગોંડલના રાજા હતા એ રાજાનું નામ શું એ તમારે મને કહેવાનું છે કે જે રાજાએ ભગવદ્ ગૌ રચના કરી હતી ભગવદ્ ગૌ રચના કરી હતી અને એ ભગવદ્ ગૌમંડલના નવ ભાગ છે એનું સંપાદન કરનાર વ્યક્તિ હતા ચંદુભાઈ પટેલ ચંદુભાઈ પટેલ એના સંપાદન કરતા હતા ભગવદ્ ગૌ રચના કરનાર રાજાનું નામ શું છે એ ગોંડલના રાજા હતા એ તમારે મને કહેવાનું છે નવ ભાગમાં એનું વિવરણ છે અને એના સંપાદક હતા ચંદુભાઈ પટેલ કોમેન્ટમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો જેટલા પણ અગત્યના પ્રશ્નો હતા એને આપની સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી છે આશા રાખીશ કે આપને પરીક્ષાની અંદર પૂછાયેલા છે એટલે આપને કામ આવી શકે કદાચ આખે આખો પ્રશ્ન જીપીએસસી બેઠો ન ઉભાડે પણ એવું બની શકે કે એની કોઈ એક લીટી હોય એ લીટીને ફરી પાછી બીજા કોઈ પ્રશ્નની અંદર રિપીટ કરી શકે છે તો મળીએ મિત્રો નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત ગોડ બ્લેસ યુ